दर वर्षे 24મી માર્ચના દિવસે વિશ્વ ક્ષય દિવસ મનાવવામાં આવે છે. 1882ના વર્ષમાં 24મી માર્ચના રોજ ડોક્ટર રોબર્ટ કોશ નામના તબીબે સૌપ્રથમ ક્ષય રોગના જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી વિશ્વ ક્ષય દિન 24મી માર્ચે જ ઉજવવામાં આવે છે તથા યુએનના તમામ સભ્યોની સહમતિ અને માન્યતા મળેલ છે. ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વને લપેટમાં લીધું છે. આખા જગતમાં મૃત્યુના ભારણમાં ક્ષય રોગ સૌથી વધુ જવાબદાર છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢીને તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંતર્ગત નિદાન સારવાર અને ત્યાર પછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા ઘડી કાઢવામાં આવી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં પણ અલગ અલગ હોસ્પિટલો મફત સારવાર તેમજ સ્વતંત્ર ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવું જેવા પગલાં લઈને આ રોગને નાથવા કમરકસી છે. ક્ષય રોગને રાજરોગ પણ કહેવામાં આવે છે, જેમાં દર્દીના સારવાર કરનારે પોતે પણ ખૂબ જ સાવચેતી રાખવી પડે છે, નહીંતર તેને પણ આ રોગ થઈ શકે છે. આપણી આસપાસ પણ કોઈ ક્ષય રોગી હોય તો શું કરી શકાય વગેરે જાણકારી જરૂરી છે, તો જ આપણે ખરા અર્થમાં આ વિશ્વ ક્ષય દિવસ મનાવી શકીએ. તો આજના આ સમાચારમાં મેળવીએ ક્ષય વિશે થોડી જાણકારી. જે જણા દવાખાનામાં ગયેલો છે, એક બે ઘેટા દવાખાનામાં જણા દવાખાના ગયેલો છે હું, તે ડોક્ટર હતો એમ કીધું કે ભાઈ તમે સિવિલ મેં હોસ્પિટલમાં જાઓ તપાસ કરવા. તે સિવિલમાં તે હું ગયો, તે ડોક્ટરે તે તપાસ કરાય તે ટીબીની અસર કીધો છે, દવા ગોળી અત્યારે મારે ચાલુ છે, ને દવા ગોળી છે મને સારું થઈ ગયું છે. તો લક્ષણો શું જોવા મળતા સાહેબ, શું થતું હતું? ખોશી આવતી હતી, ઉધરસ ઝડતી હતી રાત્રે, ઝીણઝીણો તાવ આવતી તો છે એવું આવતી હતું, છાતીમાં એ દુખતી હતું, એ બધું અત્યારે મટી ગયું છે મને. તો અત્યારે કેવું છે તમને? અત્યારે સારું છે. તો દવા અત્યારે ચાલુ છે તમારે? ના ચાલુ બંધ છે. ભારતીબેન તમને શું રોગ હતો? તો તમે હોસ્પિટલમાં ગયેલા તપાસ કરવા માટે? તો ડોક્ટરે શું કીધું તમને? તો ટીબી કીધી, તો સારવાર માટે તમને ગોળીઓ બોરીઓ આપેલી ખાધી? અને કોણ આવતું હતું ઘરે? બેન ઘરે જતી થાય. બેન કેટલા મહિના સુધી ગોળી કરી? 6 મહિના. તો અત્યારે હાલમાં કેવું છે તમને? સારું છે, બહુ સરસ છે. અને કોઈ સહાય તમને મળે છે? આપણો હેલ્થ સ્ટાફ, આશાબેન, આંગણવાડી વર્કર, FAW, MPW દરેક ફરિયામાં ફરે. ટીબીના લક્ષણો જેવા કે 2 અઠવાડિયા કરતા વધારે ખાંસી, વજનમાં ઘટાડો, રાતે ઝીણો તાવ આવો, ખાંસીમાં ગળફો આવો, ગળફામાં લોહી આવવું જેવા લક્ષણો દેખાય તો તેને ટીબીનો શંકાસ્પદ કેસ કહેવાય અને આની ટીબીની તપાસ થાય. અને જો ટીબી નીકળે, આની ટીબીની તપાસ દરેક પ્રાથમિક કેન્દ્રમાં મફતમાં થાય છે, અને જો ટીબી નીકળે તો એની સારવાર પણ મફતમાં આપવામાં આવે છે. અને સરકાર તરફથી દરેક ટીબીના પેશન્ટને, કોઈ બી જાતનો હોય, કોઈ બી જ્ઞાતિનો હોય, કોઈ બી એના ગરીબી રેખાનો હોય કે ગરીબી રેખાનો ના હોય, તેને સરકાર તરફથી દવા ચાલે ત્યાં સુધી 500 રૂપિયા નિક્ષય સહાય, નિક્ષય પોષણ સહાય યોજના નિમિત્તે દર મહિને 500 રૂપિયા 6 મહિના લેખે આપવામાં આવે છે, જે સીધા DBT એના બેંકના ખાતામાં પડે છે. વિશ્વ ક્ષય દિન નિમિત્તે ટોટલ 2020ની સાલની અંદર કુલ આપણે 4,183 કેસ નોંધાયેલા હતા, જેની અંદર આપણે 90%થી વધારે દર્દીઓને સાજા કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓ જે એના લક્ષણો હોય છે ટીબીના, જેવા કે 2 અઠવાડિયાની ખાંસી, 2 અઠવાડિયા તાવ, વજનમાં ઘટાડો, ગળફા આવે, ગળફામાં લોહી આવે, સાંજે જીર્ણ તાવ આવે, તો આ તમામ દર્દીઓ જે પ્રિઝ્યુમટિવ તરીકે આપણે નોંધીએ છીએ તમામના મફતમાં ગળફાની તપાસ અને મફતમાં એક્સરેની તપાસ કરવામાં આવે છે, અને જેને ટીબી શોધાય છે એ તમામ દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવે છે. સારવારનો કોર્સ 6 મહિનાનો હોય છે અને તમામ દર્દીઓને આપણે પૂરી સારવાર આપીએ છીએ. અને સરકાર તરફથી દર મહિને એને નિક્ષય પોષણ સહાય યોજના નિમિત્તે રૂપિયા 500 મળવાપાત્ર છે, જે આપણે ડાયરેક્ટ એના ખાતામાં, દર્દીના ખાતામાં નાખીએ છીએ.